નમસ્કાર, મોર્નિંગ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. પહેલા જોઈએ બુલેટિનની હેડલાઇન્સ. ત્રણ આફ્રિકન દેશોના પ્રવાસમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પહોંચ્યા ગિનીના મલાબુ. આજે ગિનીના પ્રમુખ સાથે કરશે પ્રતિનિધિ સ્તરની મંત્રણા. ગિનીની સંસદને પણ આજે રાષ્ટ્રપતિ કોવિંદ કરશે સંબોધન. પ્રધાનમંત્રી મોદીએ નેપાળના આર્થિક વિકાસમાં સહયોગ માટે આપી ખાતરી. ભારતની મુલાકાતે આવેલા નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી સાથે કરી મંત્રણા. બંને દેશ રક્સોલથી કાઠમંડુ સુધી રેલ સંપર્કના વિસ્તરણને મુદ્દે સહમત. ગાંધીનગરની ગિફ્ટ સિટીને હાઈટેક ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસીઝના હબ તરીકે વિકસાવવાની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી. દલાલ સ્ટ્રીટ કમર્શિયલ કોઓપરેટિવ સોસાયટી પ્રોજેક્ટનું કર્યું ભૂમિપૂજન. શાળા પ્રવેશોત્સવ ગુણોત્સવને કારણે રાજ્યમાં ડ્રોપઆઉટ રેશિયો રહ્યો 1.5%, તો સાક્ષરતા દર પહોંચ્યો 70%. ભણે ગુજરાત ગણે ગુજરાતનો 2 દિવસનો ગુણોત્સવ સંપન્ન. રાષ્ટ્રમંડળ ગેમ્સ વેઇટલિફ્ટિંગમાં ભારતનો દબદબો. ભારતને મળ્યો 4થો સુવર્ણચંદ્રક. વેઇટલિફ્ટિંગમાં વેંકટ રાહુલે જીતી લીધો સુવર્ણપદક. ભારત અને પાકિસ્તાન વચ્ચેની હોકી મેચ 2-2 ગોલથી ડ્રોમાં પરિણમી. સમાચાર વિગતવાર જોઈએ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દેશોના પ્રવાસના પ્રથમ ચરણમાં આજે ગિની દેશના પાટનગર મલાબુ પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ આફ્રિકન દેશ ગિની, સ્વાઝીલેન્ડ અને ઝામ્બિયાના પ્રવાસે છે. રાષ્ટ્રપતિ કોવિંદ ગિનીનો પ્રવાસ ખેડનારા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ છે. તેમની સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને 2 સાંસદો પણ વિદેશ પ્રવાસે છે. ગિનીના રાષ્ટ્રપતિએ રામનાથ કોવિંદનું ભવ્ય સ્વાગત કર્યું હતું. 3 દિવસીય પ્રવાસમાં રાષ્ટ્રપતિ અહીં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિ કોવિંદ આજે ગિનીની સંસદને સંબોધશે અને પોતાના સમકક્ષ સાથે પ્રતિનિધિ સ્તરની મંત્રણામાં ભાગ પણ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના પ્રવાસે આવેલા નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી સાથે ગઈકાલે દિલ્હીમાં પ્રતિનિધિ કક્ષાની મંત્રણા કરી હતી. બંને દેશો રક્સોલથી કાઠમંડુ સુધી રેલવે સંપર્કના વિસ્તરણ માટે સંમત થયા હતા. બંને દેશોના પ્રધાનમંત્રીએ સંયુક્ત રૂપે મોતીહારીમાં તૈયાર થનારી પેટ્રોલિયમ પાઇપલાઇનનો શિલાન્યાસ પણ કર્યો હતો. બંને દેશો વચ્ચે વેપાર પ્રવૃત્તિ વધારવા માટે નેપાળના મીરગંજ સ્થિત સંયુક્ત તપાસ ચોકી આઈસીપીનું ઉદઘાટન પણ કર્યું હતું. હૈદરાબાદ હાઉસ ખાતેથી રિમોટની મદદથી ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ચોકી બની જતા ટ્રકોને તપાસ માટે 5 દિવસ પ્રતીક્ષા નહીં કરવી પડે. પ્રધાનમંત્રી મોદીએ હિમાલયન પાડોશી દેશ માટે સંપર્ક માર્ગો વિકસાવવા ઉપર પણ ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત નેપાળને સમૃદ્ધ સુધીની કનેક્ટિવિટી પૂરી પાડવા માટે સહયોગ કરશે. હમારી પ્રતિબદ્ધતા કા એક મહત્વપૂર્ણ પરિણામ ઇનલેન્ડ વોટરવેઝ મેં સહયોગ કા નિર્ણય હૈ. હમારે સહયોગ સે નેપાળ કો સમુદ્ર તક એક્સ્ટ્રા કનેક્ટિવિટી મિલ જાયેગી ઓર સાગર માથા કા દેશ સાગર સે સીધા જુડ જાયેગા. અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલા વેપાર તંગદિલી વચ્ચે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી સુરેશ પ્રભુએ જણાવ્યું છે કે ટ્રેડ વોરને પગલે આર્થિક પ્રગતિ અવરોધાશે. અમેરિકાએ સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ભારે કસ્ટમ ડ્યુટી અમલી બનાવવાને મુદ્દે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે જે દેશો આ નિર્ણયથી પ્રભાવિત થઈ રહ્યા છે તેમણે વિશ્વ વેપાર સંગઠનમાં રજૂઆત કરવી જોઈએ. એર ઇન્ડિયાના 76% વિનિવેશીકરણને મુદ્દે સુરેશ પ્રભુએ જણાવ્યું હતું કે તેને કારણે એર ઇન્ડિયાના કર્મચારીઓના હિત પ્રભાવિત નહીં થાય. એક્સપાન્શન ઓફ ગ્લોબલ ટ્રેડ હેઝ બેનિફિટેડ ઓલ એન્ડ ધીસ હેઝ રિઝલ્ટેડ ઇન ટુ ક્રિએશન ઓફ જોબ્સ ઇન ટુ મેની પાર્ટસ ઓફ ધ વર્લ્ડ એન્ડ સમ ઓફ ધ ડેવલપિંગ કન્ટ્રીઝ કુડ રિયલી ક્લાઇમ્બ ધ લેડર એન્ડ કમ અપ ઇન ટુ ધ ઇકોનોમિક પરફોર્મન્સ થેન્ક્સ ટુ ધ ગ્લોબલ ટ્રેડ. In a war, the peace is a casualty. But in case of trade war, the employment is a casualty. In trade war, economic growth is a casualty. In the larger interest of the global trade, global community's growth, we should try to avoid trade wars.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરના ગિફ્ટ સિટીને હાઈટેક ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસીસના હબ તરીકે વિકસાવવાની નેમ વ્યક્ત કરી છે. ગઈકાલે ગિફ્ટ સિટી ખાતે દલાલ સ્ટ્રીટ કોમર્શિયલ કોઓપરેટિવ સોસાયટીના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે હિન્દુસ્તાનનો સમગ્ર ઇન્ટરનેશનલ ફાઇનાન્સ બિઝનેસ ગાંધીનગરથી દિવસ રાત ધમધમતો રહે તેવી પ્રધાનમંત્રીની કલ્પનાને આપણે સાકાર કરવી છે. તેમણે ઉમેર્યું હતું કે હોંગકોંગ, સિંગાપોર, દુબઈને બદલે હવે કેપિટલ કોમોડિટી માર્કેટનો કારોબાર ગિફ્ટ સિટીમાંથી કરીને વિશાળ રોજગાર સર્જન કરવું છે. મુખ્યમંત્રીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જના બ્રોકરો દ્વારા સ્થપાનારી સંસ્થાને સહકારિતા અને શેરબજારનો સમન્વય ગણાવ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે ગિફ્ટ સિટીમાં કારોબાર શરૂ કરનારી કંપનીઓને ગુજરાત સરકાર વિવિધ લાભ આપી રહી છે. અત્યારે 11 ટાવર ના કામ ચાલી રહ્યા છે. 4 ટાવર કમ્પ્લીટ થઈ ગયા છે. દલાલ સ્ટ્રીટ બોમ્બે અને બોમ્બેના બ્રોકરોએ એક કોઓપરેટિવ સોસાયટી બનાવી અને બધાએ કોઓપરેટિવ સોસાયટીના મેમ્બરોએ અહીંયા એક આખું ટાવર ઊભું કરી રહ્યા છે. જે લોકો કામ કરવા આવશે, વધુ લોકોને રોજીરોટી આપે. કલ્પના છે 1,00,000 લોકોને અહીંયા રોજીરોટી મળે અને એમાં જે અહીંયા ઓફિસો લઈને આવશે એમને સ્ટેમ્પ ડ્યુટીમાંથી માફી અને 5 વર્ષ માટે એક આપણી ઇન્ડસ્ટ્રીયલ પોલિસીના જે લાભો છે એ બધા ગિફ્ટ સિટીમાં પણ આપવામાં આવશે. શિક્ષણનું સ્તર ઊંચું આણવા રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 8 વર્ષથી સક્રિય રીતે ગુણોત્સવ કાર્યક્રમ યોજાય છે. આ જ કાર્યક્રમના ભાગરૂપે ગઈકાલે ગુણોત્સવ સંપન્ન થયો. આ અભિયાનથી ડ્રોપઆઉટ રેશિયો માત્ર 1.5% થયો છે અને સાક્ષરતાનો દર 70% ઉપર પહોંચ્યો છે. જોઈએ એક ગુણિયલ અહેવાલ. રાજ્યભરમાં ગુણોત્સવ કાર્યક્રમ યોજાયો છે, જે અનુસંધાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વલસાડના ચીખલા ગામે પ્રાથમિક શાળામાં ગુણોત્સવ કાર્યક્રમમાં હાજરી આપી હતી. મુખ્યમંત્રીએ તેમની મુલાકાત દરમિયાન વર્ગખંડની મુલાકાત લઈને બાળકોના શિક્ષણની ગુણવત્તા ચકાસી હતી. તેમણે શિક્ષકોનું તેમજ અધિકારીઓને સારા શિક્ષણ માટે અને વિદ્યાર્થીઓના ઘડતર માટે સૂચનો કર્યા હતા. શિક્ષણ ખાતાનો જ એક વિભાગનો જ કાર્યક્રમ નહીં, પરંતુ આખી સરકારનો આ કાર્યક્રમ આપણે ગોઠવો છે. સ્ટાન્ડર્ડ બાળકોનું સુધરે અને બાળકો ગ્રહણ કરતા થાય, સરકારી શાળામાં શિક્ષણનું સ્તર સુધરે એ માટેનું દર વર્ષે એક વન ટાઈપ ઓફ એક્રેડિટેશન એ પ્રકારનો કાર્યક્રમ રાજ્ય સરકાર કરી રહી છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ભરૂચના ચાવજ ગામની પ્રાથમિક શાળામાં ગુણોત્સવ કાર્યક્રમમાં હાજરી આપી હતી. દરેક વર્ગખંડમાં તેમણે જમીન પર બેસીને બાળકો પાસેથી શિક્ષણની માહિતી લીધી હતી તેમજ બાળકોના અભ્યાસની ચકાસણી કરી હતી. દરમિયાન અરવલ્લી જિલ્લાની પ્રાથમિક શાળામાં પણ અધિકારીઓની દેખરેખ હેઠળ બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ ધોરણ 1-8 વિદ્યાર્થીઓમાં વાંચન, ગણન અને લેખનની તપાસ કરવામાં આવી હતી. રાજ્ય સરકાર પ્રતિવર્ષ પ્રાથમિક શાળામાં નવા સત્રની શરૂઆતમાં પ્રવેશોત્સવ અને સત્રના અંતમાં ગુણોત્સવ કાર્યક્રમ યોજી શાળામાં ભણતા વિદ્યાર્થીઓના સ્વમૂલ્યાંકન કરવા રાજ્યભરના અધિકારીઓ અને રાજ્યપ્રધાનોને કામગીરી સોંપવામાં આવે છે, જેને લઈ આજે રાજ્યના કેબિનેટ પ્રધાન ઈશ્વરભાઈ પરમાર દાંતા તાલુકામાં જેતવાસ વિસ્તારની કન્યા સાક્ષરતા નિવાસી શાળામાં એક દિવસ માટે શિક્ષક બની પોતાની ફરજ અદા કરી હતી. તો આરણ્ય ભવન ગાંધીનગરના વન સંરક્ષણ મંત્રી એમ શર્માએ ગુણોત્સવ 2018 કાર્યક્રમ અંતર્ગત દામનગર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. કાર્યક્રમના પ્રારંભે વન સંરક્ષક શ્રી એમ શર્માની ઉપસ્થિતિમાં શાળાના વિદ્યાર્થીઓએ પ્રાર્થના, ભજન, ધૂન, બાલગીત સહિતની કૃતિઓ રજૂ કરી હતી. શાળામાં બાળકોને સ્વચ્છતા અને સુઘડતા માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ જ રીતે નવસારી જિલ્લામાં આરંભાયેલા ગુણોત્સવ કાર્યક્રમના બીજા દિવસે રાજ્યના આદિજાતિ વિકાસ, પ્રવાસન, વન, મહિલા અને કલ્યાણ વિભાગના મંત્રી શ્રી ગણપતસિંહ વસાભાઈએ નવસારી શહેરની દશેરા ટેકરી ખાતેની પ્રાથમિક શાળા નંબર 10 ખાતે પ્રાથમિક શાળા, તો રાજ્યના ઉર્જા અને મોરબી જિલ્લા પ્રભારી મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે આજે ગુણોત્સવ 8 બીજા દિવસે મોરબી નગરપાલિકા વિસ્તારની માતૃશ્રી બાજીરાજબા તાલુકા કન્યા શાળા નંબર 2નું સર્વગ્રાહી શાળા મૂલ્યાંકન કરતા જણાવ્યું હતું કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં કન્યા કેળવણીનો વ્યાપ વધે તે માટે રાજ્યભરમાં મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.
મહેસાણા જિલ્લાના ભીમપુર ગામે વિધાનસભા દંડક ભરતસિંહ ડાભી ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના શિક્ષણ મૂલ્યાંકનના અભિયાનના આઠમા ગુણોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. ભરતસિંહ ડાભીએ વિદ્યાર્થીઓની સમૂહ પ્રાર્થનામાં સહભાગી થઈ વિવિધ વર્ગખંડમાં જઈ રસપ્રદ પ્રશ્નોત્તરી કરી બાળકો અને શિક્ષકો સાથે સંવાદ સાધ્યો હતો. નર્મદા જિલ્લાના કેવડિયા કોલોનીમાં વીર સુખદેવ પ્રાથમિક શાળામાં આજે ગુણોત્સવમાં રાજ્યના મંત્રી બચુભાઈ ખાબડ આવ્યા હતા ત્યારે ગ્રામ્ય વિસ્તારના બાળકો અંગ્રેજીમાં તેમજ ગુજરાતીમાં કવિતાઓ કંઠસ્થ બોલતા જોઈ પ્રભાવિત થયા હતા. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ચાલુ વર્ષે ઉનાળાની પરિસ્થિતિને લઈને જામનગરમાં પીવાના પાણીની પરિસ્થિતિ તેમજ સિંચાઈનું પાણી, ચોમાસું મોડું આવે તો પશુઓના ઘાસચારા સહિતની વ્યવસ્થા અંગેની સમીક્ષા કરવા જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જામનગર જિલ્લા પ્રભારી સૌરભભાઈ પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લામાં 6 તાલુકાના 431 ગામો આવેલા છે. જિલ્લામાં સસોઈ, ઊંડ, આજી 3, પન્ના, રણજીત સાગર ડેમ અને નર્મદા પાઇપલાઇનથી પાણી મેળવવામાં આવી રહ્યું છે. જામનગર ગ્રામ્યમાં કુલ જરૂરિયાત 62 એમએલડીની છે. હાલ 48 એમએલડી પાણી મેળવવામાં આવે છે. બાકીનું પાણી સ્થાનિક સોર્સથી મેળવાય છે. જામનગર શહેરમાં 118 એમએલડી પાણીની જરૂરિયાત સામે નર્મદા પાઇપલાઇનમાંથી 32.50 એમએલડી તથા સ્થાનિક ડેમમાંથી 83 એમએલડી મળી કુલ 115.50 એમએલડી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, મ્યુનિસિપલ કમિશનર તથા તમામ સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા. દરેક ગામડામાં પહોંચે તે માટે કટિબદ્ધ છે. અત્યારે ડેમોમાંથી પીવાનું પાણી આપવામાં આવે છે, નર્મદામાંથી બી પીવાનું પાણી આપવામાં આવે છે અને જે લોકલ સોર્સિસ છે ત્યાંથી બી પીવાનું પાણી આપવામાં આવે છે. પણ આ ત્રણેય જગ્યાએથી કોઈ જગ્યાએ પાણી ન મળે તો સૂચના આપવામાં આવી છે કે ટેન્કરો દ્વારા બી પીવાનું પાણી જ્યાં માંગ હોય ત્યાં તાત્કાલિક પહોંચાડવું પડે. કલેક્ટરશ્રી ના લેવલ ઉપર દર સોમવારે બેઠક થાય છે અને બેઠકમાં જે કોઈ દરખાસ્તો આવે એની મંજૂરી આપવામાં આવશે. ગુજરાતના યુવાનોને તેમના કૌશલ્ય પ્રમાણે રોજગારી મળી રહે તે માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. અમદાવાદમાં ગઈકાલે ખોખરામાં આવેલ કેકા શાસ્ત્રી કોલેજ કેમ્પસમાં શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા રોજગાર અને તાલીમ નિયામકની કચેરી દ્વારા મેગા જોબ ફેર એન્ડ એપ્રેન્ટિસશીપ મેગા ફેર યોજાયો હતો. આમાં આઈટીઆઈમાં ટર્નર, ફીટર, વેલ્ડર સહિત ડિગ્રી અને ડિપ્લોમા તેમજ 8 થી 12 જેટલું ભણેલા યુવાનો પણ રોજગાર મેળામાં આવ્યા હતા. 3000થી પણ વધુ યુવાનોએ રોજગાર મેળામાં ભાગ લીધો હતો. માર્કેટિંગ, ફાર્મસી, કમ્પ્યુટર, આઈટી તેમજ વર્ગ 4ની જગ્યાઓ માટે કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે આ ભરતી મેળામાં યુવાનોને પોતાની પસંદગીની નોકરી માટેની તકો આપે છે જેના દ્વારા તેઓ રોજગાર મેળવી શકે છે. ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમના ત્રીજા દિવસે ભારતને ફરી એક વખત સુવર્ણપદક મેળવવામાં સફળતા મળી છે. વેઇટલિફ્ટર સતીશ શિવલિંગમ અને વેઇટલિફ્ટર રાહુલ રગાલાએ સુવર્ણપદક મેળવીને ભારતને સફળતા અપાવી હતી. કોમનવેલ્થ હોકી મુકાબલામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 2-2થી ડ્રો રહી હતી. પાકિસ્તાને રમતના અંતિમ પડાવમાં પેનલ્ટી કોર્નરની મદદથી ગોલ કરતા મેચ ડ્રોમાં પરિણમી હતી. બોક્સિંગ મહિલા વર્ગમાં સરિતા દેવીએ બાર્બાડોઝના બોક્સરને 5-0થી પરાજિત કરીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. બોક્સિંગ પુરૂષ વર્ગમાં ભારતના હુસામુદ્દીન મહમ્મદે 56 કિલો ભાર વર્ગમાં પ્રતિસ્પર્ધીને 5-0થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. આઈપીએલ સીઝન 11ની ગઈકાલે મુંબઈના વાનખેડી સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે ભારે રસાકસી બાદ મુંબઈ ઇન્ડિયન્સ સામે 1 વિકેટે વિજય મેળવ્યો હતો. અગાઉ બેટિંગમાં આવેલી મુંબઈ ઇન્ડિયન્સે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 165 રન નોંધાવ્યા હતા. 166 રનના વિજય લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈની ટીમે એક તબક્કે માત્ર 84 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે બ્રાવોના 68 રનની મદદથી ચેન્નઈ વિજય નજીક પહોંચ્યું હતું. અને આ સાથે સવારનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.